चलो स्टार्ट करिए। 11મું चेप्टर छे, स्टैंडर्ड 12, त्रिपरिमाणीय भूमिति, प्रकीर्ण स्वाध्याय ना दाखला गणवा। चलो चलो एनी अंदर पहलो दाखलो छे, साबित करो के उगम बिंदु ने आ बिंदु साथे जोड़ती रेखा अने आ बे बिंदु ने माथी पसार थती रेखा ने लंब छे तो केवी रीतना करी शकाय। सिम्पल वात छे, आ तमे बिंदास गणी शको कारण के उगम बिंदु छे। धारो उगम बिंदु ने आपणे ओ कही दईए, 0 0 0, अने बीजू बिंदु ने ए कही दईए, 2 1 1, बराबर। आ बे बिंदुमांथी पसार थती रेखा तमे नाम आपी शको ओए रेखा। ओए रेखानी दिशा बिंदास कही शकाय। शू थाय? सदिश ओए। सदिश ओए केम मळे? एनो साइन सदिश माइनस शून्य सदिश, ओनो साइन सदिश। एनो साइन सदिश शू छे? तो के 2 1 1 माइनस 0 0 0, सीधू ज आ सदिश ओए एटले एनो साइन सदिश थाय। आम 2 1 1 लखी नाखो तो चालत भाई, कोई वांधो नहीं। अने हजी एक बिंदु आमा आगळ, बे बिंदु बीजा आप्या छे, एकने बी नाम दईए, शू छे? 3 5 माइनस 1, અને સી બિંદુ શું છે? 4 3 - 1, આવું છે, ઓકે। ચાલો તો રેખા બી સી કેજો, રેખા બી સી શું થઈ? રેખા બી સીની દિશા આપણે જોઈ છે, આખું સમીકરણ શોધવાની જરૂર નથી, પરસ્પર લંબ છે કે નહીં એવી જ મારે સાબિતીની વાત જોઈ છે। તો આની દિશા આ ઓએની દિશાને સદિશ એલ વડે દર્શાવવું, આની દિશાને સદિશ એમ વડે દર્શાવવું, કેવી રીતના મળશે ચાલો કહેજો। તો બી સી સદિશ, બી સી સીનો સાઈન સદિશ માઇનસ બીનો સાઈન સદિશ, ઓકે ડન। ચાલો સીનો સાઈન સદિશ તમે લખી શકો 4 3 - 1 માઇનસ બીનો સાઈન સદિશ તમે લખી શકો 3 5 - 1, ચાલો કહેજો। 4 - 3 એટલે 1, 3 - 5 એટલે -2, -1 - -1 એટલે 0। હવે શું કરવાનું? હવે સદિશ એલ ડોટ સદિશ એમ લ્યો જઈને શું સ્થિતિ થાય જુઓ જઈને। સદિશ એલ એટલે 2 1 1 2 1 1 થાય, ડોટ સદિશ એમ એટલે 1 - 2 1 - 2 0, ચાલો ડોટ ગુણાકાર આવડે, 2 - 2 + 0 = 0, અને તેથી ક્લિયર આપણને ખબર પડે સદિશ એલ ડોટ સદિશ એમ બરાબર 0, એટલે સદિશ એલ અને સદિશ એમ લંબ છે। ચાલો તેથી થશે ઓએ રેખા લંબ બીસી રેખા, રેડી કમ્પ્લીટ, ઓકે। ચાલો નેક્સ્ટ એના પછી બીજા દાખલાની વાત કરીએ। પરસ્પર લંબ હોય તેવી બે રેખાઓની દિક કોસાઇન આપી છે, તો રેખા એલની દિક કોસાઇન, બે રેખા છે નામ દઈ દીધી, રેખા એલની દિક કોસાઇન આપી છે, તો રેખા એલની દિશા જ કહી શકાય ને, રેખા એલની દિક કોસાઇન આપી છે તો રેખા એલની દિશા, રેડી। રેખા એલની દિશાનો એકમ સદિશ એટલે રેખા એલની દિશા જ કહેવાય ને, ફક્ત દિશા તો ગમે એ રીતે દર્શાવી શકાય, તો એને આપણે કઈ રીતે દર્શાવ્યું? તો સદિશ એલ બરાબર શું આપ્યું છે? તો કે એલ વન એમ વન અને એન વન, આવું આપ્યું છે ને, કોઈ વાંધો નથી। ચાલો હજી એક રેખા આપી છે, રેખા એમ બીજી રેખા, એની દિશા એને તમે સદિશ એમ વડે દર્શાવી શકો, શું આપ્યું છે? ઓલી એલ ટુ એમ ટુ અને એન ટુ, આવું છે। પરસ્પર લંબ હોય તેવી બે રેખાઓની દિક કોસાઇન છે, એટલે અહીંયા આપણને સ્પષ્ટ એ કરી છે પરસ્પર લંબ હોય એવી બે રેખાઓ છે, એટલે રેખા એલ લંબ રેખા એમ છે, જુઓ તો। અને આમ હોય તો હું તમે અહીં કહી શકો સદિશ એલ ડોટ સદિશ એમ બરાબર 0, આવું તો કહી શકાય ને ભાઈ, આ રિઝલ્ટ નંબર 1 શા માટે તમને ખબર પડી? આ બેનો ડોટ ગુણાકાર 0 કારણ કે બંને રેખા પરસ્પર લંબ છે, ઓકે। આ બંનેને લંબ રેખા, મારે આ એલ અને એમ બંનેને લંબ રેખાની દિક કોસાઇન આવી છે એવું સાબિત કરવું છે, તો મારે બંનેને લંબ રેખા મેળવવી હોય તો શું કરવું પડે? બંનેને લંબ રેખાની દિક કોસાઇન એટલે દિશા મેળવવી શું કરવું પડે? અરે આ બે રેખાની દિશા છે એ બેનો ક્રોસ ગુણાકાર કરું તો સદિશ એલ અને એમ બંનેને લંબ સદિશ મળે ને, કેમ કહું છું? સદિશ એલ તથા સદિશ એમ બંનેને લંબ સદિશ શું થાય? ઈ ક્યુ, એટલે ખબર પડી જશે બંનેને લંબ સદિશ, તો તમને ખબર છે સદિશ એલ ક્રોસ સદિશ એમ થાય ને, ઓકે। કેમ મળે? ઈ મળવતા આવડે છે, આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ, અહીં શું આવશે? એલ વન એમ વન એન વન, અહીંયા શું આવશે? એલ ટુ એમ ટુ એન ટુ, ક્લિયર? હવે જુઓ જઈને છોડો, ચાલો આઈ કેરેટ શું આવે? એમ વન એન ટુ થાય, આમ માઇનસ કે જો માઇનસ એમ ટુ એન વન, પછી માઇનસ જે કેરેટ, ચાલો કયો એલ વન એન ટુ, પછી માઇનસ એલ ટુ એન વન, ડન, પ્લસ કે કેરેટ, ચાલો એલ વન એમ ટુ માઇનસ કયો એલ ટુ એમ વન, ઓકે રેડી। ચાલો હવે કયો અહીંયા કેમ લખી શકાય આને? એમ વન એન ટુ માઇનસ એમ ટુ
एन वन ऊपर लखीए। चलो आप आज है सदिश लिखू से आई केरेट जे केरेट के केरेट सुरेख संयोजन स्वरूप लिखू आने घटक स्वरूप लखी सकें कोई बात नहीं। हमें आप कीधु आ बने लंब सदिश तो थी गयु तो बने लंब सदिश थी गयु आप बने रेखा ने बने ने लंब हो रेखा की दिक कोसाइन शोधी दिक कोसाइन एकम सदिश थी आ रेखा की दिशा थी गई एनी दिशा एकम सदिश शोधो अपने क्लियर। तो हजी अपन आई खबर है लांगड़ा नित्यसम जुओ बे सदिश मैं लांगड़ा नित्यसम खबर है खबर है ने क्यों जी हूँ थे सदिश एल डॉट सदिश एम एना मूल्यों स्क्वेर अरे मानक डॉट गुणाकार अँ हूँ आ सदिश एल क्रॉस बराबर सदिश अने सदिश रेडी। हवे जुओ जी ने आ शू है जीरो पूछो तो जीरो केम छे लम छे ने हजी एक खबर तमने आ सदिश एल मूल्य सदिश एम मूल्य आ केटलू थाय खबर छे ई केम वन थाय दिक कोसाइन छे एकम सदिश तो अहीं तो मूकी हको मूको दी ने अहीं मूको दी ने एक नो स्क्वेर अने एक नो स्क्वेर तो एनु अर्थघटन शू थाय सदिश एल क्रॉस सदिश एम एनो स्क्वेर बराबर वन तेथी अहींथी खबर पड़े सदिश एल क्रॉस सदिश एम बराबर एनु मूल्य बराबर केटलू वन वर्ग बराबर वन छे वर्गमूळ काटो तो वन वर्गमूळ तो वन निकले तो एनु अर्थघटन शू तमने खबर पड़ी सदिश एल क्रॉस सदिश एम शू छे एकम सदिश छे अने सदिश एल अने सदिश एम बने ने लंब सदिश थियो तेथी अहीं स्पष्ट हवे तमे कही सको जो बधा डेटा क्लियर थी गया तेथी तमे शू कही सको कियो चलो रेखा एल तथा एम बने ने लंब रेखानी दिक कोसाइन शू मळे चलो कियो ने बने ने लंब दिशाना सदिश नो एकम सदिश तो आ एकम सदिश ज छे तो शू थाय दिक कोसाइन एम वन कोसाल्फा बराबर एम वन एन टू माइनस एम टू एन वन आ कोस आल्फा थी आ शू थी कोस आल्फा रेडी। अँ माइनस अंदर आपी दियो माइनस माइनस अंदर आपी दियो एल टू एन वन माइनस एल वन एन टू एल वन एन टू અને હજી કોસ ગેમા આર યુ એલ વન એમ વન માઇનસ એલ ટુ એમ વન છે ક્લિયર અને એ જ સાબિત કરવાનું છે જો એલ વન એમ ટુ છે હા ટુ જ છે સાચું છે અહીંથી જ આપણે લખીએ છીએ અને એલ ટુ એમ વન રેડી ખરેખર તમે જુઓ ને આમ છે ખરેખર આ છે ને આ કોસ આલ્ફા છે આલ્ફા બીટા ગેમા દિક ખૂણા હોય તો આ ખરેખર જુઓ ને તો કોસ બીટા છે અને આ શું છે કોસ ગેમા ખરેખર આ એકમ સદિશની જ વાત છે એ પ્રકારની વાત લેખી છે રેડી સિસ્ટમેટિક આખો દાખલો કમ્પ્લીટ ખબર પડી ગઈ બધાને નવું કંઈ નથી આની અંદર ચાલો લખી નાખો થઈ ગયું છે ઓકે આગળ ચાલો કમ્પ્લીટ ને એના પછી નેક્સ્ટ બે રેખાઓના દિગ ગુણોત્તર આપ્યા છે અને તો શું કીધું છે આપણને રેખા વચ્ચેનો ખૂણો શોધો ઓકે શોધી લે કે ચાલો દિગ ગુણોત્તર આપ્યો છે તો પહેલાં રેખા એલની દિશા તમે કહી શકો દિગ ગુણોત્તર એ ચાલે દિશામાં તો આપણે કોઈ પણ મૂલ્યનો રેખાની દિશાનો સદિશ આલે રેખાના દિગ ગુણોત્તર એનો દિશાયુક્ત સદિશની જ વાત થઈને તો રેખા એલની દિશા તમે સદિશ એલ કેમ દર્શાવી શકો એ બી સી ઓકે ડન એવી જ રીતના રેખા એમની દિશા એને સદિશ એમ કયો તમે એ શું આપી છે બી માઇનસ સી સી માઇનસ એ દિગ ગુણોત્તર એટલે દિશા અને એ માઇનસ બી રેખા વચ્ચેનો ખૂણો શોધવો હોય તો તમારે શું કરવું પડે સદિશ એલ ડોટ સદિશ એમ શોધો ચાલો દિગ ગુણોત્તરનો ડોટ ગુણાકાર એમ કયો તો વાંધો નથી એ બી સી ડોટ બી માઇનસ સી સી માઇનસ એ અને એ માઇનસ બી શું થશે કયો ચાલો એ કાઉન્સમાં બી માઇનસ સી પ્લસ બી કાઉન્સમાં સી માઇનસ એ પ્લસ સી કાઉન્સમાં એ માઇનસ બી
तो शू थे ए बी माइनस ए सी प्लस बी सी माइनस ए बी प्लस ए सी माइनस बी सी तो आ ए बी अँ कैंसल आ ए सी अँ कैंसल आ बी सी अँ कैंसल बराबर जीरो तो जो दिन सदीश एल डॉट सदीश एम बराबर जीरो तेथी हूँ थे सदीश एल लंब सदीश एम अने तेथी हूँ थे रेखा एल तथा एम वच्चे खूणों के वच्चे खूणो के नेव अंश अथवा तो पाई बाय टू रेडियन कम्प्लीट बहु सहला दाखलाओ छे दीक गुणोत्तर की है तो ये चले रेखा एल आवी रीतना हो धारो का रेखा एल छे आ एल छे आ रेखा एल नी दिशा હવે રેખા એલની દિશામાં તમે આમ એકમ સદિશ રાખો તો એ વાંધો નથી આમ ચાર મૂલ્યનો રાખો તો એ વાંધો નથી પાંચ મૂલ્યનો સદિશ રાખો તો એ વાંધો નથી એટલે દિગ ગુણોત્તર એટલે રેખા એલની દિશા જ થઈ ગઈ એમ સમજાય છે ઓકે ડન આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછી ચોથો પ્રશ્ન છે એક્સ અક્ષને સમાંતર અને ઉગમબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ એક્સ અક્ષને સમાંતર અને ઉગમબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ ચાલો એક્સ અક્ષને સમાંતર રેખા છે માગેલ રેખા માગેલ રેખા એક્સ અક્ષને સમાંતર છે અને તેથી તમે કહી શકો માગેલ રેખાની દિશા શું થઈ આપણે સદિશ એલ શોધવું હોય તો આવી રીતની વાત છે જો ધારો કે આ એક્સ અક્ષ ઓકે અને માગેલ રેખા છે ને એ આ એક્સ અક્ષને આમ સમાંતર છે આ માગેલ રેખા એને એલ કયું તો એક્સ અક્ષની ધન દિશાનો એકમ સદિશ તો તમને ખબર હોય આ આમ તમને ખબર હોય એને આઈ કેરેટ તમે કયો છો તો એ એક અક્ષની ધન દિશાનો એકમ સદિશ જ આ રેખા એલની દિશા થઈ જાય ને કારણ કે આ બંને રેખાઓ સમાંતર છે બેની દિશા સરખી હોય બરાબર શું થાય માગેલ રેખાની દિશા બરાબર શું થાય કયો આઈ કેરેટ એટલે પાછું ખબર છે વન ઝીરો ઝીરો ઉપર લખ્યું છે માગેલ રેખા એક અક્ષને સમાંતર છે એટલે માગેલ રેખાની દિશા અમે આઈ કેરેટ લખી નકર અમે ન લખત રેડી ઓકે હવે મારે રેખા પરનું બિંદુ જોઈ છે માગેલ રેખા કેમાંથી પસાર થાય છે માગેલ રેખા હે ઝીરો 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 ઉગમ બિંદુમાંથી પસાર થાય છે માગેલ રેખા ઉગમ બિંદુમાં આકૃતિ સમજ માટે છે ઉગમ બિંદુમાં પસાર થાય છે એટલે એના પરનું બિંદુ ઓ ઝીરો 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 એનું સદિશ સ્થાન સદિશ એટલે કે શૂન્ય સદિશ થાય ઝીરો 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 હા એને તમે વ્યાખ્યા પ્રમાણે આમ સદિશ એ કહી શકો સદિશ એ બરાબર ઝીરો 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 તો રેખાનું સમીકરણ કયો ચાલો રેખાનું સમીકરણ માગેલ રેખાનું સમીકરણ શું થાય સદિશ આર બરાબર સદિશ એ પ્લસ કે સદિશ એલ કે બિલોંગ્સ ટુ આર સદિશ આર બરાબર આ શૂન્ય સદિશ પ્લસ કે અહીંયા શું આવે આઈ કેરેટ એટલે વન ઝીરો ઝીરો કે બિલોંગ્સ ટુ આર જો તો સદિશ આર બરાબર શું થાય કે અહીંયા શું આવશે કહેતા જજો વન ઝીરો ઝીરો શૂન્ય સદિશ કોઈ પણ સદિશમાં ઉમેરાય તો કોઈ વાંધો નથી આવું કે બિલોંગ્સ ટુ આર આ સદિશ સમીકરણ છે કાર્તેજીય સમીકરણ લખો તો આવું થાય એક્સ માઇનસ ઝીરો નીચે એલ વન લખો એટલે વન વાય માઇનસ ઝીરો નીચે એલ ટુ લખો ઝીરો અને ઝેડ માઇનસ ઝીરો નીચે એલ થ્રી લખો ઝીરો અને ટૂંકમાં આમે લખાય એક્સના છેદમાં વન વાયના છેદમાં ઝીરો અને ઝેડના છેદમાં ઝીરો અથવા તો આમે લખી શકાય કેમ લખી શકાય હવે અને આ વાય બરાબર તો ઝેડ છે વાય બરાબર ઝેડ બરાબર ઝીરો અહીંયા બરાબર આપણે કે લખતા હોય ને આના બરાબર શું લખતા હોય કે આમ આમ કહું છું કે તો ખરેખર જુઓ એક્સ બરાબર કે આવે આમ તમે સરખાવો એક્સ બરાબર વાય બરાબર ઝીરો આવે અને ઝેડ બરાબર શું આવે ઝીરો આમ લખી શકતા હોય ઘણી રીતે આપણે લખી શક્યા ખરેખર એકદમ માર્ક કર્યું આ કઈ રેખા થાય એક્સ અક્ષને સમાંતર ઉગમ બિંદુમાંથી પસાર થતી એક્સ અક્ષ એક્સ અક્ષ ને સમાંતર અને ઉગમ બિંદુમાં જ પસાર થતી પોતે જ થઈને પોતે જ થઈને ન સમજ્યા
નો સમજ્યા? રેડી, ઉગમ બિંદુમાં જ પસાર થઈ જાય અને પછી એક શખ્સને સમાંતર છે એક જ રેખાથી. તો કીધું છે એ પ્રમાણે રકમમાં આપણે આગળ વધીને કેમ કમ્પ્લીટ કર્યું. આ પ્રકારનું સમીકરણ મળશે. આમ લખો તોય વાંધો નથી, કાર્તિકીય સ્વરૂપ લખ્યું, સદિશ સમીકરણ છે. રેડી, આગળ વધી જઈ. ઓકે, નેક્સ્ટ એના પછી બિંદુઓ એ બી સી ડી, ચાર બિંદુઓ આવી પાસે, એ બી અને સી ડી વચ્ચેનો ખૂણો શોધો. ચાલો, તો સૌથી પહેલાં રેખા એ બી, આ રેખા એ બી ની દિશા શોધી લ્યો. ચાલો, કેવી રીતના મળે? તો કે સદિશ એ બી દ્વારા. સદિશ એ બી એટલે બીનો સાંજ સદિશ માઇનસ એનો સાંજ સદિશ. આ એ બિંદુ છે, આમ જ ઉપર લખી નાખો, આ બી છે, આ સી છે અને આ ડી બિંદુ છે, ઉપર લખી નાખ્યા. ચાલો, તો બીનો સાંજ સદિશ શું થાય? ચાર પાંચ સાત માઇનસ એનો સાંજ સદિશ શું થાય? વન ટુ થ્રી. ચાલો, થ્રી થ્રી અને સાતમાંથી ત્રણ બાદ એટલે ચાર. એવી જ રીતના સી ડી, રેખા સી ડી ની દિશા, આ દિશા છે એને સદિશ એલ વડે દર્શાવો, અથવા તો એ બી સદિશ રાખો તો કોઈ વાંધો નથી. અને કેવી રીતના કહી શકાય? સી ડી સદિશ, ડીનો સ્થાન સદિશ માઇનસ સીનો સ્થાન સદિશ. ડીનો સ્થાન સદિશ ટુ નાઇન ટુ માઇનસ માઇનસ ફોર થ્રી માઇનસ સિક્સ, તો શું થઈ જવું જોઈએ? ટુ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે ચાર પ્લસ બે છ, નવમાંથી ત્રણ બાદ. અને ચાલો, ત્રણ માઇ અને બે માઇનસ માઇનસ પ્લસ એટલે આઠ થઈ જાય ને, છ પ્લસ બે એટલે આઠ. તો આવું થયું, બે વચ્ચેનો ખૂણો શોધવો છે તો બેનો દોઢ ગુણાકાર કરીને. બે વચ્ચેનો ખૂણો ધારો કે થીટા હોય તો કોસ થીટા બરાબર આપણને ખબર છે શું થાય? તો કે એ બી સદિશ દોઢ સી ડી સદિશ અને છેદમાં એ બી સદિશનું મૂલ્ય અને સી ડી સદિશનું મૂલ્ય શોધી શકાશે, આવડી જશે. આ રીતે આગળ વધી શકાશે, તમારી પાસે બધું છે તો ખરે, પણ એનાથી સહેલું છે. જુઓ, અહીંયા ક્લિયર થઈ છે. અહીંયા તમે આજે આમ લખો અને આમ લખો બરાબર, અહીંયા બે લખો તો અહીંયા ત્રણ ત્રણ ચાર આમ થાય. હજી તમે જુઓ જઈને બે અને આને શું કહી શકે? આ શું છે? સદિશ એ બી છે. જુઓ તો સદિશ એ બી, તો આનું અર્થઘટન શું થયું? આનું અર્થઘટન શું થયું? એ બી સદિશ તથા સી ડી સદિશ શું છે? સમરેખ સદિશો છે, એટલે બેની દિશા સરખી છે ને. બે સમરેખ છે એટલે બેની દિશા સરખી છે, તો એનું અર્થઘટન શું થાય? આ આ ઉથિયોનું અર્થઘટન શું થાય? રેખા એ બી અને સી ડી વચ્ચેનો ખૂણો કેટલો થાય? રેખા એ બી સમાંતર રેખા સી ડી છે, અરે તેથી એ બી તથા સી ડી વચ્ચેનો ખૂણો કેટલો થાય? ઝીરો છે. આમાં કિંમત મૂકીને સાદ રૂપ આપ્યું હોત તોય થઈ જાત, થઈ જાત ને, ખૂણો ઝીરો જ મળત ને, એમાં ક્યાં વાંધો જ કંઈ. ખબર પડે છે કે નહીં? ઓકે, રેડી. ચાલો, એના પછીનો ક્વેશ્ચન છે, છઠ્ઠો પ્રશ્ન છે. છઠ્ઠા પ્રશ્નની અંદર શું આપ્યું? બે રેખા આપી છે અને પરસ્પર લંબ હોય તો કેસ હતો. તો પહેલી રેખા છે એને એલ નામ આપી દઈએ. ચાલો, તો એક્સ માઇનસ વન છેદમાં માઇનસ ત્રણ બરાબર વાય માઇનસ ટુ છેદમાં ટુ કે છે બરાબર ઝેડ માઇનસ થ્રીના છેદમાં ટુ. રેખાનું કાર્તિકીય સમીકરણ છે, તો આને મદદથી રેખા પરનું બિંદુ મળી જાય. સદિશ એ આપણે આવું લખી શકીએ, બિંદુ એનો સ્થાન સદિશ વન ટુ થ્રી. ઓકે, અને આ રેખા એલની દિશા પણ અહીંથી મળી જાય, માઇનસ થ્રી ટુ કે અને ટુ. ઓકે, હજી એક રેખા એપી છે એમ, એક્સ માઇનસ વન છેદમાં થ્રી કે છે બરાબર વાય માઇનસ વન છેદમાં વન બરાબર ઝેડ માઇનસ સિક્સના છેદમાં માઇનસ પાંચ. ઓકે, આના પરનું બિંદુનો સ્થાન સદિશ સદિશ બી વડે દર્શાવો તો વન વન સિક્સ છે અને એની દિશા સદિશ એમ બરાબર થ્રી કે વન અને માઇનસ ફાઇવ છે. હું કીધું છે બંને રેખા પરસ્પર લંબ છે. અહીં તમને સ્પષ્ટ કીધું છે એલ લંબ એમ છે અને તેથી શું થાય? તો કે સદિશ એલ લંબ સદિશ એમ થાય અને તેથી સદિશ એલ ડોટ સદિશ એમ બરાબર ઝીરો થાય. ઓકે, ચાલો, સદિશ એલ છે આપણી પાસે માઇનસ થ્રી ટુ કે ટુ ડોટ થ્રી કે વન માઇનસ ફાઇવ બરાબર ઝીરો. ઓકે, ચાલો, ડોટ ગુણાકાર પણ આપણને આવડે છે,
શું થશે? તો કે માઇનસ નાઇન કે પ્લસ ટુ કે અને માઇનસ દસ બરાબર ઝીરો. સાદુરૂપ આપો. ચાલો અહીં ત્રણ ગુણ્યા થ્રી કે છે એટલે માઇનસ નાઇન કે થાય, પછી પ્લસ ટુ કે અને માઇનસ દસ, તો આ કેટલા થશે? માઇનસ સેવન કે. માઇનસ દસ બરાબર ઝીરો. ઓકે, માઇનસ સેવન કે બરાબર દસ, તેથી કે બરાબર માઇનસ દસના છેદમાં સાત. આપણને કે શોધવાનું કીધો, કે મળી ગયો. સિમ્પલ એકદમ દાખલો છે, લંબ માટેની શરતની વાત છે. ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. અને પછી જો સાતમો દાખલો, શું કીધું છે? તો કે આ બિંદુમાંથી પસાર થતા અને આ સમતલને લંબ રેખાનું સદિશ સમીકરણ. ઓકે, તો અહીંયા સમતલ આપ્યું છે, એ સમતલનો ઉપાય કહું તો સમતલનું સમીકરણ આવું છે. સદિશ આર ડોટ આઈ કેરેટ પ્લસ ટુ જે કેરેટ માઇનસ ફાઇવ કે કેરેટ, ખટકો સ્વરૂપે લખી તો વન ટુ માઇનસ ફાઇવ, અને પ્લસ નવ છે આ બાજુ જઈએ તો માઇનસ નવ. તો આને સમતલના સદિશ સમીકરણ સાથે સરખાવો તો આનો અભિલંબ અહીંથી આપણને મળી જાય વન ટુ માઇનસ ફાઇવ. ઓકે, હવે રેખાનું સમીકરણ શોધવાનું છે. આકૃતિ સમજવા માટે અહીં દોરીએ તો ધારો કે આ એક સમતલ છે પાઈ. ઓકે, હવે એનો અભિલંબ અને સમતલને આવી રીતના લંબ સદિશ અને સમતલ પર આવેલી પ્રત્યેક રેખાને લંબ સદિશને સમતલનો અભિલંબ કહેવાય. ઓકે, આપણને એવું કીધું છે વન ટુ થ્રીમાંથી પસાર થતી અને આ સમતલને લંબ રેખાનું સમીકરણ મેળવવાનું છે. એટલે સમતલને લંબ રેખા, સમતલને લંબ રેખાનું મારે આવી રીતના સમીકરણ મેળવવાનું છે. લંબ રેખા, આ ધારો કે એલ છે, આ રેખા એલ પરનું બિંદુ આપણને કીધું છે, બિંદુ આપી દીધું છે આપણને. રેખા એલ અહીંયા સ્પષ્ટ લખી શકાય, માગેલ રેખા એલ એ સમતલ પાઈને લંબ છે, અને તેથી તમે સ્પષ્ટ કહી શકો રેખા એલની દિશા શું થાય? હા, સદિશ એલ બરાબર સદિશ એન થાય. અરે, આ રેખા એલની દિશા સદિશ એલ બરાબર સદિશ એન થઈ, કારણ કે સદિશ એનની દિશા એ જ રેખા એલની દિશા થશે. સમજાય છે? ક્લિયર? ઓકે, કારણ કે અભિલંબ છે સમતલ પર આવેલી પ્રત્યેક રેખાને લંબ સદિશ છે, તો આ એલની દિશા થઈ જશે. ઓકે, ચાલો આગળ વધીએ. બરાબર અભિલંબ તો છે વન ટુ માઇનસ ફાઇવ, રેખાની દિશા મળી ગઈ, તથા રેખા છે એ રેખા એલ ક્યાં બિંદુ વન ટુ થ્રીમાંથી પસાર થઈ છે. બિંદુને એ તમે કહી દો, આથી પસાર થઈ છે. ઓકે, ડન. હવે એલ એ આ રેખામાંથી પસાર થાય, ઓકે, આ બિંદુ રેખા ઉપર છે, તો એના સ્થાન સદિશને સદિશ એ વડે દર્શાવી શકાય વન ટુ થ્રી. રેડી? તો રેખા એલનું સમીકરણ મળી જાય ને, માગેલ રેખાનું સમીકરણ, માગેલ રેખા એલનું સમીકરણ શું થાય? તો કે સદિશ આર રેખા પરના બિંદુનો સ્થાન સદિશ પ્લસ કે અને રેખાની દિશા સદિશ એલ કે બિલોંગ્સ ટુ આર. બધું છે તમારી પાસે. જો સદિશ આર બરાબર સદિશ એ એટલે વન ટુ થ્રી પ્લસ કે અને રેખાની દિશા છે વન ટુ માઇનસ ફાઇવ કે બિલોંગ્સ ટુ આર. આ રેખાનું સદિશ સમીકરણ મળી ગયું. સિમ્પલ લોજિક છે. ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. એના પછી આઠમો પ્રશ્ન છે. જુઓ આઠમા પ્રશ્નની અંદર શું વાત છે? તો કે બીસીમાંથી પસાર થતા અને આ સમતલને સમાંતર સમતલનું સમીકરણ. આ વખતે સમતલની વાત છે, સમાંતર સમતલની વાત છે. આને પાઈ વન નામ આપું. સમતલ આપ્યું છે, સદિશ આર ડોટ ઘટક સ્વરૂપે લખો તો વન 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 બરાબર ટુ, આનો અભિલંબ એન વન સદિશ થાય બરાબર વન વન વન. ચાલો આકૃતિ દોરવા માટે અહીંયા તૈયાર થઈ જાઉં એટલે સમજાય થોડુંક. આ આપણી પાસે આપેલ સમતલ છે પાઈ વન. ઓકે, એને સમાંતર સમતલ આપણે દોરવું છે. એને સમાંતર સમતલ, એને સમાંતર સમતલ અહીંયા છે આપણી પાસે. આનું સમીકરણ શોધવું છે. આ પાઈ વનનો અભિલંબ તમને મળી ગયો છે, અભિલંબ એન વન સદિશ. ઓકે, અહીંયા સ્પષ્ટ તમે લખી શકો કે માગેલ, માગેલ સમતલ જેને તમે નામ આપ્યું છે પાઈ, એ
आपेल समतल पाई वन ने समांतर छे, ओके, अने तेथी तेथी पाई समतल नो अभिलंब शू थई, पाई समतल नो अभिलंब आ बे समांतर छे, इनवर्ट घटन के पाई समतल ना अभिलंब ने एन वडे दर्शाव, सदिश एन वडे बराबर, सदिश एन वडे आ आने पण लंब थशे, क्लियर, अभिलंब मळी गयो छे। अरे आ पाई वन समतल छे, एनो अभिलंब सदिश एन वन छे, पाई वन अने पाई आ बे समतल छे ई समांतर छे, एनो अर्थघटन के अहींया रहेली बधी ज रेखाओ तमे लियो तो बधी ज रेखाओने लंब सदिश आ थशे, ओके, एटले सदिश एन बराबर सदिश एन वन थाय, अने सदिश एन वन बराबर आपणी पास छे वन वन वन, क्लियर। અમારે શું જોઈએ તો આ સમતલ પરનું એક બિંદુ જોઈએ, તો સમતલ પર બિંદુ છે, આ સમતલ છે એ કેમાંથી પસાર થાય છે, એબીસીમાંથી, આના પરનું બિંદુ છે એ, અહીં આપણે સ્પષ્ટ લખી શકીએ પાઈ સમતલ બિંદુ એ એબીસીમાંથી પસાર થાય છે, તો સમતલ પરના બિંદુનો સ્થાન સદિશ, સદિશ એ એટલે શું છે તો કે એ બી સી, ઓકે, આ ક્લિયર થઈ ગયું। અભિલંબ મળી ગયો છે, માંગેલ સમતલનું સમીકરણ બિંદાસ તમે લખી શકો, માંગેલ સમતલ પાઈનું સમીકરણ, ચાલો શું થઈ ગયો, માંગેલ સમતલ પાઈનું સમીકરણ, સદિશ આર ડોટ સદિશ એન બરાબર સદિશ એ ડોટ સદિશ એન, સદિશ આર ડોટ સદિશ એન એટલે વન 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 બરાબર, સદિશ એ એટલે એબીસી, સમતલ પરનું બિંદુ ડોટ સદિશ એન એટલે વન વન વન, ચાલો સદિશ આર ડોટ વન 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 બરાબર ડોટ ગુણાકાર કરી નાખો, એ ગુણ્યાએક એટલે એ, બી ગુણ્યાએક એટલે બી, અને સી ગુણ્યાએક એટલે સી। આ જે મળ્યું છે એ સદિશ સમીકરણ છે, નંબર એક આપી દો, કાર્તેજીય સમીકરણ જોતું હોય તો સદિશ આર એટલે એક્સ વાય ઝેડ મૂકો, ડોટ વન 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 બરાબર એ પ્લસ બી પ્લસ સી, ચાલો શું થાય, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર એ પ્લસ બી પ્લસ સી, આ કાર્તેજીય સમીકરણ છે નંબર ટુ, માંગેલ સમતલનું કાર્તેજીય સમીકરણ ને સદિશ સમીકરણ, રેડી થઈ જશે, ઓકે, આગળ વધીએ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ચાલો એના પછી નવમો પ્રશ્ન કરીએ, બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધવું છે, પેલી રેખા એલ છે, સદિશ આર બરાબર અને ઘટક સ્વરૂપે લખો તો સિક્સ ટુ ટુ, ઓકે, પ્લસ લેમડા, અને ઘટક સ્વરૂપે લખો પ્લસ વન છે, વન માઇનસ ટુ અને ટુ, આના ઉપરથી રેખા પરનું બિંદુનો સ્થાન સદિશ મળી ગઈ, ઓકે, અને રેખાની દિશા મળી ગઈ વન માઇનસ ટુ અને ટુ, બીજી રેખા એમ છે, ચાલો સદિશ આર બરાબર માઇનસ ચાર ઝીરો, કારણ કે જે કેરેટ વાળું પદ નથી એટલે ઝીરો જે કેરેટ થાય અને માઇનસ વન, ઓકે, અને પછી આગળ પ્લસ પ્લસ મ્યુ, આ લખો તો થ્રી માઇનસ ટુ અને માઇનસ ટુ, આના ઉપરથી આના પરનું બિંદુ મળી ગઈ માઇનસ ફોર ઝીરો માઇનસ વન, રેડી, અને એની દિશા એને તમે સદિશ એમ કહી શકો, થ્રી માઇનસ ટુ માઇનસ ટુ। હવે અહીં સૌથી પહેલાં શું કરે, બે રેખાઓ છેદક રેખા છે, વિષમતલીય છે, સમાંતર કસોટી માટે સૌથી પહેલાં સદિશ એલ ક્રોસ સદિશ એમ, એટલે કે આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ, અહીંયા વન માઇનસ ટુ ટુ, ઓકે, થ્રી માઇનસ ટુ માઇનસ ટુ, ચાલો સાદરૂપ આપો, આઈ કેરેટ અહીંયા ચાર માઇનસ માઇનસ પ્લસ ચાર, માઇનસ જે કેરેટ, ચાલો માઇનસ ટુ માઇનસ સિક્સ, પ્લસ કે કેરેટ, ચાલો માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ છ, એટલે આઠ આઈ કેરેટ માઇનસ માઇનસ પ્લસ આઠ જે કેરેટ અને પ્લસ ફોર કે કેરેટ, આપણને શું મળે છે એઇટ એઇટ ફોર, આ શૂન્ય સદિશ થતું નથી, ઓકે, અહીંથી ક્લિયર થઈ ગયું કે સદિશ એલ ક્રોસ સદિશ એમ શૂન્ય સદિશ નથી થતું, એટલે રેખા સમાંતર નથી, સંપાતી નથી, છેદક અથવા તો વિષમતલીયની વાત છે, સાથે સાથે આનું મૂલ્ય શોધી લઈ, વર્ગમૂળની અંદર આઠનો સ્ક્વેર પ્લસ આઠનો સ્ક્વેર પ્લસ ચારનો સ્ક્વેર, ઓકે, બરાબર કેટલા થાય તો કે ચોસાઠ પ્લસ અઠ્યોતેર ચોસાઠ ને સોળ, સાદરૂપ આપો એટલે કેટલા થાય એકસો ચુમ્માલીસ, અને વર્ગમૂળ કાઢો એટલે બાર, રેડી, હવે શું કરશું, હવે
सदीश बी माइनस सदीश ए मेलवो, कोई बात नहीं, सदीश बी है अपनी पास, तो हाँ माइनस फोर जीरो अने माइनस वन से माइनस सदीश बी मारी सदीश ए बाद सिक्स टू टू सिक्स टू टू ओके डन। चलो माइनस चार माइनस छ, माइनस चार माइनस छ माइनस दस, जीरो माइनस बे माइनस बे, माइनस वन माइनस टू एट माइनस थ्री। रेडी, आपने सदीश बी माइनस सदीश ए मिल, हवे शू करें, सदीश बी माइनस सदीश ए डॉट सदीश एल क्रॉस सदीश एम बराबर शू था से? सदीश बी माइनस सदीश ए अपन मिले माइनस दस माइनस बे माइनस त्रण डॉट। चलो सदीश एल क्रॉस सदीश एम आठ आठ चार आए। चलो सादरूप माइनस एसी माइनस आठ गुणा बे एट सोल, दस गुणा एट एसी थी, माइनस बे गुणा आठ एट माइनस सोल, माइनस चार तेरी ने बार सादरूप आपो छ ने बे आठ थी, ओके आठ ने एक नौ ने एक दस ए माइनस एक सौ आठ आए, कोई बात नहीं। चलो रेडी, आपने मिलू से ई नॉट इक्वल टू जीरो, अने तेथी तमे कही सको एल तथा एम विषमतलीय रेखाओ छे, अने तेथी एल तथा एम वच्चेनुं न्यूनतम अंतर, न्यूनतम अंतर शुं थशे कही सकाय ने? सूत्र आवुं छे सदीश बी माइनस सदीश ए डॉट सदीश एल क्रॉस सदीश एम मानक, अने नीचे सदीश एल क्रॉस सदीश एम नो मानक बराबर आ मेळ्युं मानकनी अंदर माइनस एक सौ आठ, अने नीचे बार बराबर एक सौ आठ ना छेदमां बार उठे आम जी छेद उड़ाड़ो तो उड़े फाइव अने फोर नीचे छ छ दू बार एम હજી છેદ ઉડાડવો હોય તો ઉડે અહીંયા છ વડે સીધા જ આમ છેદ ઉડાડો કેટલા થશે નાઇન એવું છે કે ચોપન રેડી ક્લિયર તો ન્યૂનતમ અંતર આપણને મળી ગયું ઓકે આગળ વધીએ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ગણીએ ચાલો દસમો પ્રશ્ન છે આ બે બિંદુમાંથી પસાર થતી અને વાયઝેડ સમતલના જે બિંદુમાંથી પસાર થાય તેને એમ એટલે આ બે બિંદુ અહીં પાસે એમાં પસાર થતી રેખાનું સમીકરણ મેળવવું પડે ફાઇવ વન સિક્સ એ બિંદુ છે અને બી બિંદુ છે થ્રી ફોર વન ઓકે મારે રેખા એ બીનું સમીકરણ સૌથી પહેલાં જોઈશ એટલે રેખા એ બીની દિશા કયો ચાલો તમે સદીશ એલ કયો તો કેવી રીતના મળે સદીશ એ બી દ્વારા સદીશ એ બી કેવી રીતના મળે બીનો સ્થાન સદીશ માઇનસ એનો સ્થાન સદીશ બીનો સ્થાન સદીશ થ્રી ફોર વન માઇનસ એનો સ્થાન સદીશ છે ફાઇવ વન સિક્સ રેડી ચાલો થ્રી માઇનસ ફાઇવ એટલે માઇનસ ટુ થ્રી માઇનસ ફાઇવ એટલે માઇનસ ટુ ફોર માઇનસ વન એટલે થ્રી વન માઇનસ સિક્સ એટલે માઇનસ ફાઇવ આ રેખા એ બી દિશા મળી ગઈ રેખા એ બીનું સમીકરણ શું થાય રેખા એ બીનું સમીકરણ કહી શકાય ને સદીશ આર બરાબર રેખા પરનું બિંદુ સદીશ એ પ્લસ કે સદીશ એલ કે બિલોંગ્સ ટુ આર ઓકે સદીશ આર બરાબર એ એટલે ફાઇવ આ બિંદુ એનો સ્થાન સદીશ એને ઓ એ સદીશ કહેતા હોય એટલે કે સદીશ એ થાય બરાબર ફાઇવ વન સિક્સ સિમિલર ઓ બી સદીશ એટલે કે બીનો સ્થાન સદીશ એને આમ કહેતા હોય થ્રી ફોર વન ડન તમને ખબર છે ઓકે એટલે અહીં ફાઇવ વન સિક્સ પ્લસ કે અને એલ એટલે માઇનસ ટુ થ્રી અને માઇનસ ફાઇવ કે બિલોંગ્સ ટુ આર નંબર વન આ રેખાનું સમીકરણ મળી ગયું ઓકે આકૃતિ સમજવા માટે બનાવી લઈ શું વાત છે વાયઝેડ સમતલ ધારો કે અહીંયા એક વાયઝેડ સમતલ છે આ વાયઝેડ સમતલ છે સમતલનું નામ આ વાયઝેડ સમતલ છે રેડી હવે રેખા આવી રીતના દોરી શકાય જો આ રેખા એલ ધારો કે રેખા એલ વાયઝેડ સમતલને અહીં લખી ધારો કે રેખા એલ
वाईजेड समतल में बिंदु सी ऑप्शन इज सी में छेदे छे। मारे सी बिंदु ने अहीं शोधवा पड़े, जे बिंदु में पसार थई तेने अहीं शोधो। आ छेदे छे ने बिंदु छे सी ऑप्शन इज सी ઘણી વાય ઝેડ સમતલ રેખામાંથી આવી રીતના પસાર થાય છે એટલે કે છેદે છે સમતલને અનન્ય બિંદુમાં છેદે છે આ રેખા। રેખાને સમતલના છેદની વાત કરી હતી બસ એ જ રીતની વાત છે। ઓકે તો અહીંયા વાય ઝેડ સમતલનું સમીકરણ તો આપણને ખબર હોવી જોઈએ ને, વાય ઝેડ સમતલનું સમીકરણ શું થાય ખબર છે આપણને, તો આપણે ભણી ગયા છીએ વાય ઝેડ સમતલનું સમીકરણ શું થાય। હા ક્લિયર છે, એક્સ બરાબર ઝીરો જો વાય ઝેડ સમતલ નો અભિલંબ વિચારો ને તમે, વાય ઝેડ સમતલનો અભિલંબ સદિશ એન વન કયો અથવા તો સદિશ એન કયો, તો શું થાય તો વાય ઝેડ સમતલને લંબ તમારે સદિશ કરવો પડે, વાય ઝેડ સમતલ પર આવેલી દરેક રેખાને લંબ સદિશની વાત કરવી પડે, તો એ શું થાય તો કે વન ઝીરો ઝીરો એક્સ અક્ષની ધન દિશાનો એકમ સદિશ। ઓકે વાય ઝેડ સમતલ પરનું બિંદુ તમે વિચારો ને તો એના વાયામ ને જેડીયામ હોય, એક્સ યામ ઝીરો હોય, વાય યામ ધારો કે બી રાખો, જેડીયામ સી રાખો, તો સમતલનું સમીકરણ શોધો તો આવું થાય સદિશ આર ડોટ સદિશ એન બરાબર સદિશ એ ડોટ સદિશ એન, જો સદિશ આર એટલે એક્સ વાય ઝેડ ડોટ સદિશ એન એટલે વન ઝીરો ઝીરો બરાબર સદિશ એ એટલે ઝીરો બી સી ડોટ, આ વન ઝીરો ઝીરો સાદરૂપ આપો ખબર પડે, એક્સ પ્લસ ઝીરો પ્લસ ઝીરો બરાબર ઝીરો પ્લસ ઝીરો પ્લસ ઝીરો એક્સ બરાબર ઝીરો। આવી બધી પ્રોસેસ કરવાની જરૂર નથી, સીધી જ આપણે આગળ ભણી ગયા છીએ, આપણને ખબર છે કે વાય ઝેડ સમતલનું સમીકરણ એક્સ બરાબર ઝીરો થાય। રેડી? અરે નોટ કરી દીધું અને એને નંબર ટુ આપી દઈશ, આ નંબર ટુ મારે તો બીના છેદ બિંદુની વાત કરવી છે ને અહીંયા આમ જોઈ છે, તો અહીંયા એક વસ્તુ ક્લિયર પાછી થઈ છે કે આ સી બિંદુ છે એ બોલો બિલોંગ્સ ટુ રેખાયેલ છે, રેખાયેલ ઉપર આવેલું છે, અને ત્યાંથી તમે શું કહી શકો તો કે કોઈક કોઈક કેવન બિલોંગ્સ ટુ આર એવો મળે, એવો મળે કે જેથી શું થશે કે જેથી સમીકરણ એક ઉપરથી રેખાના સમીકરણનું પાલન કરે એટલે સદિશ સી બરાબર આવું થાય ફાઇવ વન સિક્સ પ્લસ કેવન માઇનસ ટુ થ્રી અને માઇનસ ફાઇવ। ઓકે તો સદિશ સી બરાબર સાદરૂપ આપો ફાઇવ માઇનસ ટુ કેવન વન પ્લસ થ્રી કેવન અને સિક્સ માઇનસ ફાઇવ કેવન। ઓકે આ નંબર થ્રી રેડી, હજી આપણને ખબર પડે શું, બીજી વાત એ ખબર પડે શું, તથા આ સી છે ને એ સમતલ પર એ છે, પાઈ સમતલ નથી, એ સમતલ ક્યુ છે તમને ખબર છે, ક્યુ સમતલ છે, નામ રાખ્યું છે વાય ઝેડ સમતલ, વાય ઝેડ સમતલ પર એ બિંદુ સી આવેલું છે, આ બિંદુ વાય ઝેડ સમતલ ઉપર છે, બેનું છેદ બિંદુ છે, તો એના સમીકરણનું સમાધાન કરશે ને તો મૂકી દઉં એક્સની જગ્યાએ, એક્સની જગ્યાએ ફાઇવ માઇનસ ટુ કેવન બરાબર ઝીરો, એક્સ બરાબર ઝીરો છે, એક્સ એમ ફાઇવ માઇનસ ટુ કેવન છે, તેથી કેવન બરાબર શું થાય પાંચના છેદમાં બે। રેડી? હવે સી બિંદુ નહીં આમ તો બિંદાસ મળી ગઈ, આમ મૂકી હવે સદિશ સી બરાબર આ તો ઝીરો જ થઈ ગયું કારણ કે એના બરાબર ઝીરો લીધું, વન પ્લસ થ્રી અહીંયા ફાઇવ બાય ટુ, ચાલો સિક્સ માઇનસ ફાઇવ અહીં ફાઇવ બાય ટુ મૂકી દઉં, આપો સાદુરૂપ ઝીરો, બે લસા લ્યો અહીં બે આવે, પાંચ તેરી પંદર ને બે સત્તરના છેદમાં બે, ઓકે અહીંયા બે લસા લ્યો, છ ગુણ્યા બે એટલે બાર માઇનસ પચીસ, બાર માઇનસ પચીસ એટલે માઇનસ તેરના છેદમાં બે, આ સદિશ સી મળી ગયું, તેથી માંગેલ બિંદુ સી ઓફ સદિશ સી બરાબર સી ઓફ ઝીરો સત્તરના છેદમાં બે અને માઇનસ તેરના છેદમાં બે। આ કમ્પ્લીટ દાખલો પૂરો ઇઝી છે, રેડી આગળ વધીએ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ચાલો એના પછી આપણે બારમા દાખલાની ચર્ચા કરીએ, આગળના દાખલા જેવો જ છે, બે બિંદુમાંથી પસાર થતી અને સમતલના જે બિંદુમાંથી પસાર થાય રેખા એ બિંદુ નહીં આમ શોધવાના, એટલે કે સમતલ અને રેખાના છેદની વાત છે। ઓકે તો બિંદુ એ તમે આને આપી શકો થ્રી માઇનસ ફોર માઇનસ ફાઇવ અને બિંદુ બી છે ટુ માઇનસ થ્રી અને વન। ઓકે તો રેખા એ બીની દિશા ફાઇનલ થઈ શકે, રેખા એ બીની દિશા સદિશ એલ ક્યુ બરાબર સદિશ એ બી થાય, એટલે કે બીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ, ચાલો એટલે ટુ માઇનસ થ્રી વન
माइनस एनो साइन सदीश थ्री माइनस फोर अने माइनस फाइव। ओके चलो टू माइनस थ्री एट माइनस वन आए, टू माइनस थ्री एट माइनस वन, माइनस थ्री माइनस माइनस प्लस फोर एट वन थे। जो टू माइनस थ्री एट माइनस वन, माइनस थ्री माइनस माइनस प्लस फोर, माइनस थ्री प्लस फोर एट वन, वन माइनस माइनस प्लस फाइव एट सिक्स। आ सदीश है तेथी रेखा ए बी नू समीकरण शू थ, सदीश आर बराबर सदीश ए प्लस के सदीश एल, के बिलोंग्स टू आर। ओके तेथी सदीश आर बराबर सदीश ए छे आपणी पासे थ्री माइनस फोर माइनस फाइव। ओके अने प्लस के अने सदीश एल मिला माइनस वन वन सिक्स, के बिलोंग्स टू आर। आ नंबर एक समतलनुं समीकरण छे, अहींया पाई समतल छे आपणी पासे, टू एक्स प्लस वाय प्लस झेड माइनस सात बराबर सात छे, आ बाजू लई लो माइनस सात बराबर झीरो। એટલે સમીકરણ નંબર બે આકૃતિ હમણાં આપણે બનાવી હતી એવી જ રીતના બને। અહીંયા ધારો કે આ સમતલ છે, આ સમતલ છે, પાઈ નામનું સમતલ છે, રેખા આ રીતના હશે, આ રીતના રેખા હશે, આ રેખા એલ ધારો કે સી ઓફ સદી સી બિંદુમાં છેદે છે, રેખા એલ, રેખા એલ એટલે રેખા એ બી, આ એલ એટલે તમે જે કયો છો એ જ એ બી, એ અને બી બિંદુમાં પસાર થતી રેખા, રેખા એ બી તથા સમતલ પાય બિંદુ સી ઓફ સી બારમાં છેદે છે એટલે રેખા એલ એટલે કે રેખા એ બી તથા સમતલનું છેદ બિંદુ સી ઓફ સદીશ સી છે, ક્લિયર? તો અહીંથી તમે પાછું કહી શકો ને સદીશ સી એટલે કે સી ઓફ સદીશ સી બિલોંગ્સ ટુ રેખા એલ એટલે કે રેખા એ બી। જો આ રેખા એ બી આગળના દાખલાની અંદર આપણે રેખા એ બી કીધી હતી ને, સંકેત રેખા એલ વાય બોલો, આ રેખા એ બીને તમે એલથી નહીં બોલાવી શકો, કોઈ વાંધો નથી। આગળના દાખલાની અંદર આપણે સદીશ સી ઓફ સદીશ સી બરાબર રેખા એલ કીધું, કન્ફ્યુઝ થતા નહીં, આ રેખા એ બીને જ તમે એલ વડે બોલાવી શકો। ધારો કે અહીં એક બિંદુ એ છે, બીજું બિંદુ બી છે, કંઈ ટેન્શનવાળી વાત નથી। આગળનો દાખલો આપણે ગણ્યો હતો એમાં આપણે જ્યાં સી બિલોંગ્સ ટુ સી આપણે કીધું હતું, સી બિલોંગ્સ ટુ રેખા એલ, એલ એટલે બીજું કંઈ નથી, રેખા એવી જ છે। ઓકે એટલે આ સમીકરણનું સમાધાન કરશે, બીજું કંઈ નથી। તો કોઈક આપણને એવું મળશે અચળાંક, કોઈક કે વન બિલોંગ્સ ટુ આર એવો મળે કે જેથી શું થાય, કે જેથી ચાલો સદીશ સી બરાબર આ રેખાના સમીકરણની અંદર મૂકી દઈએ, થ્રી માઇનસ ફોર માઇનસ ફાઇવ પ્લસ કે વન માઇનસ વન વન સિક્સ, આવી રીતે વાત છે। એટલે સદીશ સી શું થાય, થ્રી માઇનસ કે વન, ઓકે, માઇનસ ફોર પ્લસ કે વન, ઓકે, અને માઇનસ ફાઇવ પ્લસ સિક્સ કે વન, આવું થાય। આ નંબર ત્રણ તથા હજી આપણને એ ખબર છે કે આ બિંદુ સી છે એ સમતલ પાઈ ઉપર એ છે, તેના સમીકરણનું સમાધાન કરશે, તેમાં મૂકી દો, ચાલો મૂકી દો, ચાલો ટુ એક્સની જગ્યાએ આપણે મૂકશું થ્રી માઇનસ કે વન, પછી પ્લસ વાય છે, વાયની જગ્યાએ મૂકશું માઇનસ ફોર પ્લસ કે વન, ઓકે, આજે આગળ પ્લસ ઝેડ છે, ઝેડની જગ્યાએ મૂકશું માઇનસ ફાઇવ પ્લસ સિક્સ કે વન, ઓકે, માઇનસ સાત બરાબર ઝીરો। ચાલો સાદરૂપ આપો, ત્રણ દુ છ માઇનસ ટુ કે વન પ્લસ માઇનસ માઇનસ ફોર પ્લસ કે વન પ્લસ માઇનસ માઇનસ પાંચ પ્લસ સિક્સ કે વન માઇનસ સાત બરાબર ઝીરો। ચાલો કે વનની ગણતરી કરો, માઇનસ ટુ કે વન આ પ્લસ કે વન અને સિક્સ કે વન, સિક્સ પ્લસ વન એટલે સેવન કે વન, માઇનસ ટુ એટલે ફાઇવ કે વન આવે। ઓકે અચળ પદની ગણતરી કરો, આ પાંચને ચાર નવ, માઇનસ નવ થયા, માઇનસ નવ અને પ્લસ સિક્સ એટલે માઇનસ થ્રી અને માઇનસ સાત એટલે માઇનસ દસ બરાબર ઝીરો। તો કે વન બરાબર દસના છેદમાં પાંચ એટલે કે વન બરાબર બે। ઓકે તો બિંદુ મળી જાય ને ભાઈ, શું મળે, સદીશ સી બરાબર થ્રી માઇનસ કે વનની જગ્યાએ ટુ આવ્યા, માઇનસ ફોર પ્લસ કે વનની જગ્યાએ ટુ, માઇનસ ફાઇવ પ્લસ સિક્સ કે વનની જગ્યાએ ટુ, તો છેદ બિંદુ શું મળે, જુઓ સદીશ સી એનો સ્થાન સદીશ મળી જાય છે, આ વન આવશે
माइनस टू सादुरूप छ गुणा बे एटले बार अने माइनस पाँच छे बार माइनस पाँच एटले सात आ मळी गयो आपणने ओके रेडी थई जशे अहींया सुधी राखीए नेक्स्ट लेक्चरनी अंदर आपणे આગળ વધશું આવજો થેન્ક યુ